વેલકમ બેક અમદાવાદના માધવપુરમાં કરોડોના સટ્ટાકાંડનો મામલો સામે આવ્યો એસએમસીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે નિલેશ રામીની પૂછપરછમાં પરેશ ઠક્કરનું નામ ખૂલ્યું જયપુરથી દુબઈ જતા ઝડપાયો આરોપી પરેશ લુકઆઉટ નોટિસના આધારે ઝડપાયો છે આરોપીએ ડબ્બા ટ્રેડિંગ માટે સર્વર આપ્યો હતો આ કેસમાં અત્યાર સુધીમાં બાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે કરોડોના સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગ પણ ઝડપાયા હતા જૂનાગઢમાં વર્ષો જૂની નવાબી કાળની ઇમારતો જોવા મળે છે જેમાં અનેક ઇમારતો હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જર્જરિત ઇમારતો પડી જવાના ભયના ઓથાર નીચે લોકોના જીવ જોખમમાં મુકાયા છે એક દુકાનદારે કહ્યું કે તેમની દુકાનનો ઉપરનો ભાગ જર્જરિત છે એકવાર જર્જરિત ભાગ તેમના પર પડ્યો હતો કોર્પોરેશન માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લે છે પરંતુ કોઈ કડક પગલાં લેતી નથી

એ જર્જરિત ભાગને હિસાબે એક વખત ઉપર મારી ઉપર જ પથ્થર પડેલો મારી દુકાનમાં એ આપ જોઈ શકો છો વિડીઓમાં પણ આ વખતે અત્યારે અમે લોકોએ સર્વે ચાલુ કરી દીધો છે અમારા એન્જિનિયરો મારફત લગભગ વીસક મકાનનો સર્વે પૂર્ણ થયેલ છે જેમાં ઘણી વખત એવું થાય છે કે ઘણી બિલ્ડિંગો બહુ જૂની છે તેમાં ભાડૂત અને મકાન માલિકનો ઇશ્યુ હોય છે તેમજ ઘણામાં કોર્ટ મેટર પણ ચાલતી હોય છે તો આવા જે કિસ્સામાં કોર્પોરેશન કંઈ કરી શકતી નથી